ઉના પંથક પોલીસ તંત્રની સાંઠગાંઠ, મીઠી નજરથી ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો બની ગયું હોય તેમ પોલીસ રાજકીય ઈશારે સત્તાધારી ભાજપથી જોડાયેલા ગુનેગારોને મદદ કરતી હોવાનો ગંભીર આક્ષેપ સિનિયર કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશ લગાવતા ખળભળાટ મચી જવા પામે છે. ઉના પંથકમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશની પ્રતિનિધિમંડળ સાથે એક એસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત બાદ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પૂંજા વંશે ગીર સોમનાથ પોલીસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ઉના પંથકમાં તંત્રની રહેમ નજર નીચે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ, વિદેશી દારૂના હેરાફેરી, ખનીજ રેતીનું બે રોકટોક, ગેરકાયદેસર ખનન સહિતની પ્રવૃત્તિઓમાં બે રોકટોક કાળો કારોબાર ચાલી રહ્યો છે. રહેમ નજર હેઠળ ઉના શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો, જે અંગે દેશી દારૂની ભઠ્ઠીઓના લાઈવ વિડીયો પણ ધારાસભ્ય વંશે મીડિયા સામે જાહેર કર્યા હતા. ઉના ફાયરિંગની ચકચાર ઘટનાને ટાંકી પૂંજા વંશે પોલીસ પર રાજકીય ઈશારે સત્તાધારી ભાજપના લોકોને છાવરતા હોવાનો આક્ષેપ સાથે જણાવેલું કે પોલીસ એકતરફી કાર્યવાહી કરે છે. ઉનાના ધારાસભ્યને કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ સર્જાયો છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ધારાસભ્ય પૂંજાભાઈ વંશના આક્ષેપોને નકાર્યા હતા અને પોલીસ નિષ્પક્ષ કામ કરી રહી હોવાનો જણાવ્યું હતું. પોલીસ માટે કોઈ પક્ષ હોતો નથી. ઉનાના ફાયરિંગની ઘટનાની બીજી ફરિયાદ સંદર્ભે સીટ દ્વારા તપાસ ચાલુ હોય, જે નિષ્પક્ષ રીતે આગળ વધે એટલે હું ખુદ મોનિટરિંગ કરું છું. દેશી અને વિદેશી દારૂના દૂષણને ડામવા ખાસ ડ્રાઈવ રાખી નિયમિત કાર્યવાહી કરી અસંખ્ય કેસો શોધીને કાર્યવાહી કરવામાં આવે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. હાલ તો ઉનાના કોંગ્રેસના ધારાસભ્યના ખુલ્લા આક્ષેપો બાદ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને થતા રહે છે, જેનું આગામી દિવસોમાં શું પરિણામ આવશે તે જોવાનું રહે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા અને બીજી તરફ ખાખી તંત્ર દ્વારા એકબીજા પર હાવી હોવાના કેટલાય કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે હવે આ કિસ્સામાં શું થાય છે તે જોવાનું રહ્યું. થોડા દિવસ પહેલાં જ માઉસ મામલે સુનીતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે ચકમક જરી હતી. બાદમાં આ મામલો ખૂબ જ બિચકતા નેશનલ લેવલે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને ખાખી અને ખાખી વચ્ચે જે તનાતની જોવા મળી હતી, ત્યારે આ મામલે પણ કોંગ્રેસના આક્ષેપ બાદ આગામી દિવસોમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. પેલા એસપી શ્રીને એક પ્રતિનિધિમંડળની રજૂઆત અમે કરેલી હતી કે ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે હોવી જોઈએ એ નથી. તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ બેફામ રીતે બે રોકટોક વિના રોકટોક ચાલે છે. એ પછી ગેરકાયદેસર લાઇમસ્ટોનનું ખનન હોય, રોયલ્ટીની ચોરી હોય, રેતીની ચોરી હોય, ખંડણી ઉઘરાવવી, દાદાગીરી કરવી, હપ્તા ઉઘરાવવા, ગેંગ મારફત આ પ્રકારની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહી છે અને એ પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લાગે એના માટે પોલીસ વિભાગે કડક હાથે કામ લેવું જોઈએ. દારૂ અસામાજિક પ્રવૃત્તિ, દીવમાંથી તો હવે લોકડાઉન છે છતાં પણ અટાણે ગાડીઓ મારફત દીવમાંથી વિદેશી દારૂની હેરાફેરી થાય છે અને જ્યારથી લોકડાઉન આવ્યું છે ત્યારથી દેશી દારૂ ગ્રામ્ય વિસ્તારની અંદર બેફામપણે અટાણે ખુલ્લમ ખુલ્લા એના હાટડાઓ ચાલુ થઈ ગયા છે. જ્યારે ફરિયાદ રેકોર્ડ ઉપર દાખલ થઈ ગઈ છે, 307નો ગુનો દાખલ થયો છે, ફરિયાદી જેને દાખલ કર્યા છે, ગુનેગાર જેનું નામ ખુલ્યા છે, એ લોકોએ પોતાની ફરિયાદમાં કીધું કે મારા સ્વ બચાવમાં મેં ફાયરિંગ કર્યું છે અને એ ફાયરિંગથી સામાવાળાને ગોળી લાગી હોય અને આજ એસપી સાહેબ એમ કહે કે હજી તપાસ ચાલે છે, અમને પુરાવા મળશે તો અમે ગુનો દાખલ કરશું અથવા ધરપકડ કરશું. અમે આજે માંગણી કરી છે કે કાયદો તમામને સરખો લાગુ પડે, એકતરફી ન હોવું જોઈએ,
कोई पण व्यक्ति होय, हमने बहुत संदेश है कि हमें विपक्ष में छे, कांग्रेस पक्ष ने टार्गेट बनावामां आवे छे अने भाजप पक्ष साथे जे लोको संकळायेला होय अने एक कोईपण प्रकारनी असामाजिक प्रवृत्तिओ करता होय तो तेनी सामे पोलीस असरकारक रीते पगला लेती नथी, त्यारे हूँ बहुत स्पष्टपणे मानु छू कि असामाजिक प्रवृत्ति छे ए पोलीसनी साठगांठ सिवाय क्यारे शक्य बनती नथी। પોલીસની મદદ હોય અમે કોરોનાની મહામારીના 3 મહિનાના સમયમાં બાકીની બીજી પ્રવૃત્તિ પણ બેફામ પોલીસની સાંઠગાંઠથી પણ ચાલી છે, કાળો કારોબાર ચલાવવામાં આવ્યો છે સાહેબ, એ પછી માની લો કે સોપારી હોય, તમાકુ હોય કે અન્ય બાબતો હોય, સાહેબ સમગ્ર જગ્યાએ કાળો કારોબાર પોલીસની સાંઠગાંઠ પોલીસની રહેમ દ્રષ્ટિ નીચે આ કાળો કારોબાર કરોડો રૂપિયાનો કરવામાં આવ્યો છે અને એ કરોડો રૂપિયાનો કાળો કારોબાર કોણ કરવામાં સામેલ હતો એ પણ બધાને ખબર છે, અમને પણ ખબર છે અને આમ પ્રજાને પણ બધાને ખબર છે, ત્યારે પોલીસ મહામારીના સમયમાં પણ આ પ્રકારની કામગીરી કરી છે ત્યારે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કેમ જળવાય એ આપણે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય। દારૂની જ્યારે લાગે વળગે છે ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારના સરપંચોએ લેખિતમાં એસપીશ્રીને રજૂઆત કરી છે, કેસરિયાના સરપંચે રજૂઆત કરી છે, લામધારના સરપંચે રજૂઆત કરી છે, નાથલના સરપંચે રજૂઆત કરી છે, એલમપુરના સરપંચે રજૂઆત કરી છે, ધુરવટલીના સરપંચે રજૂઆત કરી છે, સનકડા ગામના આગેવાનોએ રજૂઆત કરી છે, ઉમેજ ગામના આગેવાનોએ રજૂઆત કરી છે કે દેશી ગાઉ દારૂના હાટડાઓ અમારા ગામે બેફામ ચાલુ થઈ ગયા છે અને 2-3 દિવસ પૂરતી રેડ પડે અને પાછું બંધ રહે અને પાછું 4 દિવસ પછી પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય, ઉનાની અંદર દેશી દારૂના હાટડાઓ જે ચાલે છે એના હું તમને એક પુરાવા પણ તમને અત્યારે તમારી સમક્ષ હું રજૂ કરવા માટે તમને આપું છું કે જે વાસ્તવિકતાની વાત કરે કે ભાઈ પોલીસ વિભાગ એમ કહે કે ના આ સંપૂર્ણપણે બધું નિયંત્રણ છે અને આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી નથી, દેશી દારૂના આટડાઓ જડબેસ લાખ પોલીસે બંધ કરાવરાવી દીધા છે, તો હું આજે તમને એનો એક વિડીયો પણ તમારી સમક્ષ હું આજે રજૂ કરું છું કે પોલીસ વિભાગ એમ કહે છે કે અને વાસ્તવિકતા આ છે। સરપંચોએ ઓન પેપર લેખિતમાં પોલીસને અને મામલતદારને આવેદનપત્રો પણ આપ્યા છે કે અમારા ગામમાં આ પ્રવૃત્તિ ખુલ્લમ ખુલ્લા ચાલે છે અને છતાં પણ પોલીસ કાર્યવાહી ન કરે, તો મને લાગે છે એ શું કહેશો સર? આજે કોંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પ્રતિનિધિમંડળ સાથે રજૂઆત કરવા આવ્યા હતા, પત્રકાર પરિષદ યોજીને મીડિયા સમક્ષ એવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ તંત્રની મીઠી નજરથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, શું છે સમગ્ર મામલો? જી, ધારાસભ્ય ઉના મારી પાસે આજ કચેરીમાં આવ્યા હતા અને એની રજૂઆત જે હતી આ ઉનામાં જે ફાયરિંગના બનાવ ગયા મહિને બન્યા હતા એની જે બીજી ફરિયાદ દાખલ થઈ છે, આમાં આરોપીઓની ધરપકડ અત્યાર સુધી નહીં થઈ આ બાબતના મારી સમક્ષ રજૂઆત કરી અને એને હું આ બાબતની જાણ પણ કરી કે જે અત્યારે તપાસ છે ફરિયાદની આ SIT ને આપવામાં આવેલી છે અને SIT તમામ વસ્તુઓની ચકાસણી અને પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એમાં બિલકુલ નિષ્પક્ષ રીતે તપાસ થાય એની નક્કી આ બિલકુલ નક્કી કરવામાં આવશે અને જાતેથી હું આ કેસની મોનિટરિંગ પણ કરું છું આ બાબતની એને જાણ કરી હતી સવારે। સર, ખાસ કરીને એમના દ્વારા આક્ષેપ થયો છે કે રાજકીય ઈશારે ભાજપના પક્ષ સાથે જોડાયેલા આરોપીઓ છે તેની સામે કાર્યવાહી નથી કરતા, અમે કોંગ્રેસના છે એટલે અમારી સાથે કિનાગોરી રાખે છે, આવો પણ આક્ષેપ મીડિયા સમક્ષ કરેલો છે પોલીસ કે પોલીસના કોઈ પક્ષ હોતો નથી, પોલીસ માટે FIR દાખલ થઈ એના પછી જે ફરિયાદી છે આ ફરિયાદી છે અને સામેવાળા જે છે આરોપી છે એની આ પ્રકારની જ ટ્રીટ કરવામાં આવે છે, એમાં કોઈનું પક્ષનું જો ખંડવાયેલા છે કે કેમ આ બાબતના કોઈ ફરક ઇન્વેસ્ટિગેશનમાં પડતો નથી, તેમ છતાં FIRની અત્યારે બંને FIRની તપાસ ચાલુ જ છે અને એમાં જે પણ હશે કાયદેસર રીતે કરવામાં આવશે। ખાસ કરીને સાહેબ તેમના દ્વારા આક્ષેપ થયો છે દીવથી સંઘ પ્રદેશ દીવથી વિદેશી દારૂ ઠાલવવામાં આવે છે, પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે, અમુક વિડીયો પણ તેમને મીડિયા સમક્ષ જાહેર કરી રહ્યા છે, શું જી? આ વિડીયો મારા ધ્યાન ઉપર નથી તો એના ઉપર હું અત્યારે કમેન્ટ ના કરી શકીશ, બટ જે દેશી દારૂ અને વિદેશી દારૂના વેચાણની એની રજૂઆત છે, આપને અવારનવાર આ ઉપર સ્પેશિયલ ડ્રાઈવ રાખીને અને પોલીસ સ્ટેશનના એવા વિસ્તાર જે આ દૂષણથી સંક્રમિત છે એના લોકોને ઉપર વોચ રાખીને અને ઘણા બધા કેસો આપને છેલ્લા 2 વર્ષના કમ્પેરિઝનમાં નંબર ઓફ કેસીસ જોઈએ તો ઘણા બધા કેસો પોલીસે શોધી કાઢ્યા છે,
તો આ પ્રકારના આક્ષેપથી પોલીસના નજર હેઠળ ચાલતા હોય એને હું તદ્દન નકારું છું. એવા કોઈ પણ જાતની અસામાજિક પ્રવૃત્તિમાં પોલીસના કોઈ પણ જાતની સંડોવણી ત્યાં છે નહીં. થેન્ક યુ.